तया सदृश तामयाद कमलजास पत्नी पयत रिप्रिय कलिंदया मनसी में सदा स्थिरताम। चरण पद्मजा एटले गंगा जी, चरण पद्मजा गंगा जी जे रीते मुरुरीपु भगवान ने प्रिय बैना ए रीते समागमन तो भवत अने आपना समागम ने कारणे सकल सिद्धि दाना ए दाता पण थई गया अने एनी सेवा पण थई अने तया सदस्यतामिया एवा श्री यमुनाजी के जे श्री गंगाजी जे छे ये यमुनाजीना संग थी ए गंगाजीनो उत्कर्ष थयो तो पछी आपनी समानता कोण करी शके। जो गंगाजी जो आपनी समकक्ष न होय तो आपनी समानता करवाड़ो बीजो कोण छे। तया सदृश तामिया कमलजास पत्नी भय अटले आपनी समानता कदाच को करी शके काकुक्ति ही अहीं काकुक्ति ही छे के कोई ना करी शके तो कोण करी शके। कोई ना करी शके आपनी समानता कोण करी शके ए संस्कृत में काकुक्ति ही कहे छे। कोण करी शके आवुं कोण करी शके એટલે કોણ કરી શકે એટલે કોઈ ના કરી શકે। સમાનતા કોઈની સાથે થઈ શકે નહીં, કદાચ કોઈ થઈ શકે સમાનતા તો કોકને એમ લાગે કદાચ કે લક્ષ્મીજી જે છે જેને ભગવાનનો નિરંતર સંબંધ છે એ કદાચ એ યમુનાજીના સમકક્ષ ગણાય લક્ષ્મીજી। તો તયા સદૃશ તામ્યાત કમલજાસ પત્ની પયત પણ હરિપ્રિય કલિંદયા મનસી મેં સદા સ્થિરતામ। એ અહીં સપત્ની સપત્ની ઈવ યદ હરિ પ્રિય એટલે અહીં સપત્ની ઈવ કહેવાથી સપત્નિત્વ કીધું છે, એના દ્વારા બધું કહી દીધું કે સમાનતા થઈ શકે કે ન થઈ શકે। બે પત્નીઓ, કોઈને બે પત્ની હોય તો બેની સમાનતા કહેવાય, તો બે પત્નીઓ હોય તો બે સમાન કહેવાય ન કહેવાય, એકબીજાની વિરોધી હોય। બે હોય એમ કહે છે બે પત્નીવાળો ભૂખો રહે, એને એમ ઓલો કે વાં ખા ને, હું આખો દી રહેતો વાં ખા ને, ઓલો કે વાં રહેતો તો વાં ખા ને, તો બે પત્નીવાળો ભૂખો રહે એમ કહે છે ગુજરાતીમાં આપણે। એટલે પત્ની બે હોય એ સમાન હોય એ તો એકબીજાની વિરોધી હોય, શોત જે છે એ શૌક્ય છે એકબીજાની એ વિરોધી હોય છે। એટલે સપત્ની એટલે ગંગાજી એ લક્ષ્મીજી સાથે સમાનતા બતાવી, પણ સમાનતા આવી છે શોત જેવી સમાનતા છે એટલે સમાનતા કોઈ કરી શકે નહીં। કહેવાનું તાત્પર્ય એ છે કે સમાનતા કોઈ એમ લાગે લક્ષ્મીજી કદાચ સમાન હોય તો, પણ ત્યાં મહાપ્રભુ શબ્દ આપે સપત્ની એ સપત્ની જેવો એ છે કે એકબીજાના વિરોધી સ્વભાવવાળા છે। શ્રી યમુનાજી જે છે એ ભક્તોને અનુકૂળ છે અને લક્ષ્મીજી જે છે એ ભક્તોને અનુકૂળ સ્વભાવવાળા નથી। લક્ષ્મીજી જે છે પોતાનામાં લગાડી દે, ભગવાનથી વિમુખ કરી દે, લક્ષ્મીજી છે એ તો પોતાનામાં લગાવી દે પછી ઠાકોરજીથી એ વિમુખ કરી દેવાનો સ્વભાવ છે, ને જો યમુનાજીમાં લાગે તો અનાયાસે ભગવત સંબંધ થઈ જાય છે, કદાચ યમુનાજીમાં સંબંધ છે તોય ભગવત સંબંધ થઈ જાય છે, પણ લક્ષ્મીજીને જો એકલા વધશે તો પછી મોક્ષ પણ આત્મા નહીં આવે। ભક્તિ તો શું મોક્ષે ન આત્મા આવે, કેવલ એ વિષયાક્રાંતિ બની જાય। એટલે પ્રિય હરિપ્રિય કલિંદયા આપ તો હરિપ્રિય એવા ભક્તો જે છે એના દોષોના હરણાના હોવાથી આપની ઉત્કર્ષતા એ સૌથી અધિક છે અને એ મારા મનમાં સદા સ્થિરતામ, મનસી મેં સદા સ્થિરતામ એ મારા મનની અંદર, કારણ કે ભાવોનું અધિષ્ઠાન મન, મનમાં બધા ભાવો રહેલા છે અને બધા જે ભાવમાં જો મનમાં જ આપ બિરાજતા હશો તો બધા જ ભાવો જે છે એ ભક્તિ ને ભગવત ભક્તિને અનુકૂળ પ્રકટ થશે, એ બધા જ ભાવો ભગવાનને અનુકૂળ ભાવો પ્રગટ થશે, ભગવાનના સુખદાનાર્થ ભાવો પ્રગટ થશે। એટલે મનસી મેં સદા સ્થિરતામ, યમુનાજીને કહે છે આ મનમાં જ બિરાજ જાવ, મન જ બધા એનું કારણ છે, આ બધે જ ભટકી ભટકીને જ બહિર્મુખ કરે છે જીવને, તો એમાં આપ જ બિરાજી જાઓ। કેટલી સુંદર સ્તુતિ છે આ યમુનાષ્ટક, કેવી સુંદર સ્તુતિ છે કે શ્રી યમુનાજીને આપણે સ્તુતિ કરી રહ્યા છીએ તો શું કહી રહ્યા છીએ કે આપ મારા મનમાં જ કાયમ માટે બિરાજી જાઓ। એટલે આ સૌથી મોટી અપ્રસ જળવાય, આ મન પાછી બહારની અપ્રસ તો જાળવીએ છીએ પણ મનની જે અપ્રસ જે છે તો યમુનાજી જેમ જલનો જ ઉપયોગ કરવો પડે અપ્રસ જાળવવા માટે, જલ વિના અપ્રસ જળવાતી નથી એમ અહીં, આ તો મનની અપ્રસ તો યમુનાજી જો અહીં બિરાજે તો જ જળવી શકાય, બાકી તો આ દૂષિત જ રહેવાનું છે। એટલે મનસી મેં સદા સ્થિરતામ, આપ જ અહીં બિરાજી જાઓ, મન માટે ભાવો જ બધા એવા પ્રકટ થાય કે જે ભગવાનને અનુકૂળ ભાવો પ્રકટ થાય। હરિપ્રિય કલિંદયા મનસી મેં સદા સ્થિરતામ અથ ભગવદીયા નામ અપ્ય ઉત્કર્ષ આધાયિકા યા તદ ઉત્કર્ષમ કો વક્તુમ
शक्त इति भावेन आहुर येति चरण पद्मजा गंगा तेन भक्ति मार्गिया निर्दोष पूर्ण गुणापि यया त्वया सह समागमनतो मिलन्तो हरेश तथा अभवत् सेवताम च तथा। अथ अरे गोसाई जी कहे हम एक नव विषय है गंगा जी साथ है नो ए लक्ष्मी जी साथ है ये वर्णन है कि नव विषय प्रारंभ था अर्थांतर उपक्रमे अले अर्थांतर बीजो कहीं हम विषय अलग बदलाई रहो कारण गंगा जी साथ पहला यमुना जी वर्णन किया चार श्लोक में हम गंगा जी साथ ए लक्ष्मी जी साथ ये सरखामणी एट्ले कि उत्कर्ष आपनों केवो है यमुना जी ए बतावा माटे એટલે ભગવદીયાનામ અપી ઉત્કર્ષ આધાયિકા શ્રી યમુનાજી જે છે એ ભગવદીઓ હોય ઉચ્ચતમ ભગવદીઓ છે એનો પણ ઉત્કર્ષને વધારનારા છે આધાયિકા વધારનારી યા તત ઉત્કર્ષમ કો વક્તુમ શક્યત શક્ત ઇતિ ભાવેન આહુર યયા પર ચરણ પદ્મજા ઇતિ તો યયા ઇતિ એમ કહીને એમ કહે છે કે આપનું ઉત્કર્ષનું વર્ણન કોણ કરી શકે કે જેનો ઉત્કર્ષ આવો હોય ભગવદીઓનો ઉત્કર્ષ પણ આપ વધારનારી હોય તો આપનો ઉત્કર્ષ કોણ કહી શકે ચરણ પદ્મજા ગંગા ચરણ પદ્મજા એટલે ગંગા ચરણારવિંદની અંદરથી પ્રકટ થયેલી છે ગંગા ગંગાજી કંઈ ઓછા નથી ભગવાનના ચરણ સંબંધવાળા છે એટલે મર્યાદા ભક્તિના આપ એ દાત્રી છે મર્યાદા ભક્તિનો એ ઉત્તમ ઉચ્ચમોત્તમ ભક્તિ ની સિદ્ધ કરનારી ભક્તિદાત્રી એ મર્યાદા ભક્તિ માટે તો શ્રેષ્ઠ પરમાકાષ્ઠા જ ગંગાજી છે પણ પુષ્ટિભક્તિ માટે તો એની કેવું ગંગાજીનું કેવું સ્થાન છે એ આપણે પુષ્ટિભક્તો માટે પણ આગળ ખાવ પડશે પણ મર્યાદાની અંદર તો એ દાસ્ય ભાવાત્મિકા એ મર્યાદા ભાવની જે ભક્તિ છે એની તો એ આપ દાન કરનારી દાત્રી છે અને એના તીરે કોઈ ગંગાજીનો સંગ કરે તો મર્યાદા ભક્તિ જે છે પ્રભુની ચરણા ચરણની જે ભક્તિ જે છે અને એ મુક્તિ આદિ જે છે એ સરળ થાય છે અને મર્યાદા ભક્તિ પ્રાપ્ત થાય છે જેમ ભગવાન પુષ્ટિભક્તિની દાત્રી એની સકલ સિદ્ધિની દાત્રી આપણી માટે યમુનાજી છે મર્યાદા ભક્તિમાં એ ગંગાજી છે કારણ કે ભગવાનના ચરણનો એ સંબંધ છે એક મહત્વની વાત છે સર્વાંગનો સંબંધ નહીં પણ ત્યાં ચરણ સંબંધ છે સર્વાંગ સંબંધ નથી ચરણનો સંબંધ છે અને આપણે જે ચરણ સંબંધ માંગી રહ્યા છીએ આપણે જે ચરણ સ્પર્શ કરી રહ્યા છીએ આપણે પણ ચરણ સંબંધ ભગવાનનો માંગી રહ્યા છીએ પણ આપણો જે ચરણ સંબંધ છે કેવળ ચરણથી સંતુષ્ટિ નથી પણ સર્વાંગ અંગ જે સંબંધ છે એ સર્વ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ સર્વ દ્વારા એ ભગવાનનો એ સંબંધ કેવળ ભગવાનના ચરણથી આપણી સંતુષ્ટિ નથી પણ એ ચરણારવિંદનો જે સ્પર્શ જે છે એ આપણા તાપોને દૂર કરે છે અને આપણો એ ઠાકુરજીને આપણે જ્યારે જગાવવામાં આવે છે ઠાકુરજીને ત્યારે એ ઘણી જગ્યાએ એવો ક્રમ છે કે ઠાકુરજીને મુખારવિંદથી ઠાકોરજીનું દર્શન સૌથી પહેલાં મુખારવિંદનું દર્શન કરીને સર્વાંગ દર્શન કરવું મુખારવિંદ એટલે શ્રી મહાપ્રભુજી છે એટલા માટે કારણ કે મૂળ એ મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે એટલે મહાપ્રભુજી પ્રત્યક્ષ બિરાજતા હોય કોઈની પાસે કોઈ પાદુકાજી કે વસ્ત્રજી રૂપે પણ અહીં મહા ઠાકોરજીના મુખનું સ્વરૂપ પ્રથમ દર્શન કરવાનું એ મુખારવિંદ કારણ કે આપણી જે ભક્તિ જે છે એ કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ન સંશય આ મુખારવિંદ સંબંધી છે આજ ઘણાને એવું ભ્રમણા થઈ ગઈ છે કે પુષ્ટિ માર્ગમાં મુખારવિંદની ભક્તિ શ્રેષ્ઠ છે એટલે અરોગાવાનું ઠાકોરની સામગ્રી એ મુખારવિંદ ભક્તિ છે મુખારવિંદની ભક્તિ કરી અમે તો બીજું કાંઈ નથી કરતા મુખારવિંદની ભક્તિ કરીએ છીએ પણ મુખારવિંદની ભક્તિ આને ખાલી મુખને એટલે મુખારવિંદની ભક્તિનો અર્થ એવો નથી કે ઠાકોરજીને ખાલી અરોગાવવું એ મુખારવિંદની ભક્તિ છે એ ઠાકોરજીને ખાલી અરોગે મુખથી આપણે એટલું જ માનીએ છીએ કે અરોગે એ જ મુખારવિંદની ભક્તિ છે પણ આપણી આખી જે પુષ્ટિ માર્ગી ભક્તિ જે છે કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિ એ વાળી જે ભક્તિ છે એની દાત્રી તો શ્રી યમુનાજી હોઈ શકે ગંગાજી હોઈ શકે નહીં કારણ ગંગાજીને પ્રભુનો આવો સંબંધ પ્રાપ્ત નથી કેવળ એ દાસ્ય ભાવાત્મિક જયના કે જ્યારે આપનો સંબંધ એમને થયો આપણે ત્યાં ઉત્સવ મનાવીએ છીએ ગંગા દશેરાનો ઉત્સવ જે છે એ દિવસે મિલન થયું છે યમુનાજી અને ગંગાજીનું મિલન થયું છે એ ઉત્સવ આપણે ત્યાં ગંગા દશેરાનો ઉત્સવ મનાવાય છે કે જે દિવસે ગંગાજીની યમુનાજીનું એ મિલન થયું એ ઉત્સવ જે છે આપણે ત્યાં ગંગા દશેરાનો ઉત્સવ મનાવીએ છીએ એ ત્યાર પછી
જ્યારે આપનો સંબંધ થયો તો આપનો સંબંધ તો ગમે તેને જ થાય તો એ ઠાકોરજીને પ્રિય બની જ જાય છે, કારણ કે સકલ ઐશ્વર્યનું દાન કરનારી પોતાની અંદર જે ઐશ્વર્ય છે ભગવાનનું તો ઐશ્વર્ય આવું જ છે કે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમ એવા અવશિષ્યતે, જેટલું આપી દઈએ એટલું જ પાછું એટલું જ રહે છે, એકમાંથી એક આપી દે તો શૂન્ય થઈ જાય, અહીં તો એકમાંથી એક કાઢો પાછું એક જ રહે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમ એવા અવશિષ્યતે, સકલ ઐશ્વર્ય જે પ્રભુનું છે એ યમનાજી પોતાના ભક્તોને દાન કરી દે છે, છતાં પોતાનામાં ઐશ્વર્ય એટલું એટલું વિદ્યમાન છે. એ નિર્દોષ પૂર્ણ ગુણવાળી જે ગંગાજી જે છે એ આપના એ સમાગમથી જ એ પણ સકલ સિદ્ધિદાત્રી બની ગઈ છે, પણ ઉત્કર્ષ તો આપનો છે, એમાં આપના કારણથી ભક્તને દાન આપ કરો છો તો ગંગાજીને પણ આપે એ એ સકલ સિદ્ધિ આપવાની એ દાન કરેલું છે. અને એ આપણને ઠાકોરજીને ત્યારે જ પ્રિય બન્યા છે કે જ્યારે આપનો સંગ ગંગાજીને થયો, જેથી કરીને એ મુરારી પોહો પ્રિયમ ભાવુકા એ ઠાકોરજીને પ્રિય બન્યા. હવે આવાસ યમનાજી હોય તો એની કોણ સરખામણી કરી શકે, તો યા સદૃશ તામિયાત કોણ કરી શકે. પૂર્વમ ગંગાયામ અન્ય સંગતિ જનિતમ ઉત્કર્ષમ ઉક્તવા ભગવત સંગતિ જનિત ઉત્કર્ષ પઠિત સારાજન. હવે અહીં બે બે પાઠ છે આ ટીકામાં, હરિરાયજીની આ શ્રી ગુસાઈજીની આ વ્યાખ્યાની વિવૃત્તિમાં બે પ્રકારના પાઠ છે. એક તો પહેલો પાઠ જે છે પૂર્વમ ગંગાયામ ગંગાયા અન્ય સંગતિ જનિતમ ઉત્કર્ષમ ઉક્તવા ભગવત સંગતિ જનિત ઉત્કર્ષ પઠિત. અહીંયા ભગવાન સાથેનો જે એ સંગતિ જનિત ઉત્કર્ષ પઠિત, પહેલાં અન્ય સંગતિ જનિત સરસ્વતીજી આદિનો સમાગમ એ થયો, એ ઉત્કર્ષ વિરજા વગેરે કંઈક નદીઓનું વર્ણન પ્રાપ્ત થાય છે, એ એ પ્રકારથી અન્ય સંગતિ જનિતમ ઉત્કર્ષ પહેલાં કહેવામાં આવ્યો ભાગવતજીમાં ગંગાજીના પ્રાકટ્યના પ્રસંગમાં, અને ભગવત સંગતિ જનિત ઉત્કર્ષ પઠિત એ કહીને પછી ભગવત સંગતિ જનિત ઉત્કર્ષ કહેવામાં આવ્યો. અને અહીં બીજો પાઠ છે આ પ્રકારનો છે કે અન્ય સંગતિ જનિતમ ઉત્કર્ષ મુક્તવા ભવતી સંગત એ ભવતી સંગતિ જનિત ઉત્કર્ષ પઠિત. ભવતી એટલે આપ, ભગવત એટલે ઠાકુરજી, ભગવત સંબંધી જે છે નીચે ફૂટનોટમાં નીચે કે ભવતી સંગતિ જનિતા એ પાઠ જે છે વધુ એ યોગ્ય પાઠ લાગે છે. ભગવાનના સંગત કરતા ભવતી એટલે શ્રી યમનાજીના સંગનો ભવતી ભવતી સંગતિ જનિત ઉત્કર્ષ પઠિત, એટલે યમનાજીના જે સંગમ પછીનો જે ઉત્કર્ષ છે એ કહેવામાં આવ્યો છે એ ભાગવતજીમાં, કે જ્યારે બ્રહ્મહત્યા ભારિણી ઇત્યાદિ રૂપાહા જે છે એ યમનાજીના સમાગમ થઈ ગયા પછીનો ઉત્કર્ષ કહેવામાં આવ્યો છે. પછી આવી દાત સકલ સિદ્ધિવાળી બની ગઈ છે, સકલ સિદ્ધિની દાત્રી બની ગઈ છે શ્રી ગંગાજી. તો સારાજન દર્શનાત એવ બ્રહ્મહત્યા ભારિણી ઇત્યાદિ રૂપઃ, ભાગવતજીમાં કહે છે કે દર્શન કરવા માત્રથી એ બ્રહ્મહત્યા દૂર કરે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ કહે છે કે 100 યોજન દૂરથી ખાલી ગંગા બોલવા માત્રથી બ્રહ્મહત્યા ટળી જાય છે. ગંગાજીનું મહાત્મ્ય, ત્યારે મહાત્મ્યની કથા આપણે કહે યમનાજી કહેતા ગંગાજી બહુ સારું, બધાએ પાપ દૂર થઈ જતા હોય તો. તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં આપણે જરાક મહાત્મ પુરાણો વાંચીએ તો મહાપ્રભુજીની જો કૃપા ન હોય, આચાર્યનો જો સંગ ન હોય, કે આચાર્ય કૃપા ન હોય, ગુરુ કૃપા ન હોય, અને કોઈ સંપ્રદાય વિશેષમાં જો આપણે કોઈ નિષ્ઠા ન ધરાવતા હોત તો આપણે આવો એવા ભ્રમિત થઈ કે પુરાણોમાં એ અલગ અલગનું અલગ અલગ મહાત્મ્ય બતાવ્યું હોય, દેવતાઓનું અલગ અલગ મહત્વ બતાવ્યું હોય, તીર્થક્ષેત્રનું અલગ અલગ મહત્વ બતાવ્યું હોય, તો આપણે આ બધું કરીને એમ થઈ કે આ કરીએ તો આ કરી લઈએ, આ કરીએ તો આ કરી લઈએ, તો આ બધાની એક વાક્યતા જે આપણને પ્રાપ્ત થઈ ગઈ છે એ આપણી પર મહતી કૃપા શ્રી મહાપ્રભુજીની છે, કે એક વાક્યતા થઈ ગઈ કે આ બધાની અંદરથી નિષ્કર્ષ મહાપ્રભુજી કહે છે કૃષ્ણ સેવ્ય શાસ્ત્રમાં અવગત્ય મનોવાક દેહી કૃષ્ણ સેવ્ય, એના સિવાય આપણી માટે બધો જ જે મહાત્મ્ય છે એ આપણી માટેનું નથી. પણ આ બધું જ મહાત્મ્ય આપણા પ્રભુનું છે, આપણા પ્રભુના ચરણમાંથી પ્રકટ થયેલી ગંગાનું છે. આપણે આમ વિચારવાનું મહાપ્રભુજીની દ્રષ્ટિથી, આપણે આમ કે આ મહાત્મ્ય ગંગાજીનું છે, પણ એ કોના થકી છે કે જે પ્રભુના ચરણારવિંદમાંથી પ્રગટ થઈ એ જ મૂળરૂપ કૃષ્ણને આપણે સેવીએ છીએ. કંઈક મહાત્મ્ય આવે એટલે આપણને એમ થાય કે આ કરી લઈએ, એકાદશીનું મહાત્મ્ય આવે તો આ કરી લઈએ, આ દિવસે અક્ષય તૃતીયા છે એ દિવસે દાન કરો તો અક્ષય થઈ જાય, તો અક્ષય કરી નાખે તો અક્ષય દાન કરી, દાનમાં આપણી નિષ્ઠા થઈ જાય, તીર્થમાં નિષ્ઠા થઈ જાય. પણ
આપણી જે કૃષ્ણમાં નિષ્ઠા મહાપ્રભુજી જે બતાવી છે, મૂળ રૂપ જે કૃષ્ણમાં જે આપણે નિષ્ઠ થવાનું, એ શ્રી મહાપ્રભુજીની મહતી કૃપા આપણને, નહીં તો શાસ્ત્ર ભણીને પણ આપણી અંદર, આ શાસ્ત્ર ભણીને પણ આપણે નિષ્કર્ષ ઉપર આવી શકીએ નહીં. એટલે એક વિદ્વાન, એક વ્યક્તિ પણ એમ કીધું કે ભાઈ તમે બધા સંપ્રદાયમાં માનો છો એ બહુ સારી વાત છે, નહીં તો તમે બધા શાસ્ત્ર ભણો તો બધા શાસ્ત્ર ભણીને પણ તમે ભ્રમિત થઈ જાઓ કે આને માનવું કે આને માનવું કે આમ કરવું, આ તીર્થ કરવું કે આ તીર્થ કરવું. એટલે કે પોતે બહુ એવા કોઈ સંપ્રદાય વિશેષને માનના નહીં, પણ શાક્ત, એ ચુસ્ત શાક્ત પણ અભ્યાસાર્થ અમે એની પાસે જતા તો એમ કીધું તમે માનો છો એ સારી વાત છે કે તમે એકને મહાપ્રભુજીને પકડીને ચાલો છો, નહીં તો કદાચ તમે મારી પાસે રહીને બધું શાસ્ત્ર ભણો તમે પોતે જ ભ્રમિત થાવ કે શું. એટલે કે એ તો એમ જ કહેતા કે બહુ શાસ્ત્ર ભણનારો જે છે પછી વિક્ષિપ્ત મનવાળો થઈ જાય, ગાંડો થઈ જાય. એવું આપણે તો એટલું બધું શાસ્ત્ર આ અટપટું છે કે આ પુરાણમાં એમ કીધું છે કે વરાહજી જ પરમ બ્રહ્મ છે, કોઈક આ પુરાણ એમ કહે છે કે આનું જ મહાત્મ્ય છે. તો આપણે શું કરું, નરસિંહજી જ પરમ તત્વ છે, નરસિંહ પુરાણમાં નરસિંહજીની જ મહત્તા આવશે, આપણે એમ થાય નરસિંહજીને જ ભજવું જોઈએ. પાછા એવા એવા અંદર જે પુરાણોને વાંચીએ છીએ ત્યારે એની અંદર જે ફલકથન હોય ને આપણું મન ચલિત કરી જ દે, આનો પાઠ કરવા માત્રથી આ ફલ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્રિલોક વિજય કવચ પ્રાપ્ત કરવાથી ત્રિલોકની વિજયની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, પછી આપણને તો પછી આ અલૌકિક સકલ સિદ્ધિ હેતુ તરત જ મન ડગી જાય છે. અને આ પુષ્ટિ માર્ગમાં ભેળસેળ ચાલી રહી છે. કેવી રીતે ચાલે, સારા સારા વિદ્વાન એમ કહે છે કે ઠાકોરજી તો અલૌકિક આપનારા છે, પણ આપણી અંદર લૌકિક કામના ન હોય તો શું કરવું, અધિકાર ભેદ, અધિકારી ભેદ, આપણી અંદર કંઈક લૌકિક કામના હોય તો શું કરવું. તો પછી આવા કંઈક વૈષ્ણવી ઉપાય જે પુરાણોમાં બતાવેલા છે કે જેની અંદર વૈષ્ણવી એટલે કે વૈષ્ણવ સંપ્રદાય અનુસાર ના જે ઉપાય બતાવેલા છે ભાગવતજીના કે પુરાણના, કૃષ્ણનો મંત્રના, કૃષ્ણના પણ નારદ પંચરાત ઇત્યાદિમાં ઘણા બધા અહિર્બુદ્ધિ સંહિતાની અંદર કૃષ્ણના જ એ ઘણા બધા પ્રયોગ બતાવેલા છે. અહિર્બુદ્ધિ સંહિતા નારદ પંચરાત્ર હિસાબે એ બધાની અંદર તો કૃષ્ણનું જ બતાવ્યું છે કે આ કરો તો કૃષ્ણ આમ સિદ્ધ કરે, આ રીતે પૂજા કરો તો આટલું ફલ પ્રાપ્ત થાય. જે આપણે ભક્તિ અંશમાં લીધું હતું કે ભાઈ વારાંગના વશીકરણ પણ એ કૃષ્ણની ગોપાલ મંત્રથી થાય, કોઈ સ્ત્રીને વશીભૂત કરવી હોય તો પણ થઈ ગઈ, તો બધા જે કાંઈ જોતું હોય બધું મળી જાય. તો મહાપ્રભુજીની જો કૃપા ન હોત તો નારદ પંચરાત્ર કદાચ જોત, પુરાણ જોત, વેદો જોત. વેદની અંદર અમુક સ્તુતિમાં આ દેવતાને પરમ બ્રહ્મ કહે, કોઈકને આ પરમ બ્રહ્મ કહેવામાં આવે, વેદની સ્તુતિઓમાં પણ એવું જોવા મળે છે, ગણપતિને પરમ બ્રહ્મ કહી દેવામાં આવે. પણ અહીંયા આપણે મહાપ્રભુજી જે આપણને બતાવ્યું છે કે જે પરમ બ્રહ્મ કહેવામાં આવે છે એ મૂળ રૂપે જે આ પરમ બ્રહ્મ છે એની વિભૂતિઓ છે. એટલે બાકી પરમ બ્રહ્મ એક છે, વેદ પણ એમ કહી રહ્યા છે, તો ક્યારેક ગણપતિ પરમ બ્રહ્મ બની જાય તો ક્યારેક એ મહાદેવજી બની જાય. તો વેદ જ કહી રહ્યો છે તો એની એક વાક્યતા શું થાય, ક્યારેક મહાદેવજી પરમ બ્રહ્મ છે તો ક્યારેક એ ગણપતિ પરમ બ્રહ્મ છે. એટલે આ કે શ્રી મહાપ્રભુજીની કૃપા એ છે કે નિષ્કર્ષ જ આપણે હાથમાં, પહેલાં ફલ આપણા હાથમાં આવી ગયું છે કે આખું ભણીને જે ડિગ્રી છે પહેલાં મળી ગઈ છે, પછી આપણે ભણી રહ્યા છીએ. ડિગ્રી કૃષ્ણ સેવા એ સદા કાર્ય, પહેલાં છેલ્લે નિષ્કર્ષ તો છેલ્લે આ જ આવશે, શાસ્ત્રમાં અવગત મનોવાગ દે, અને જે ન આવ્યો તો આપણું ભણતર ખોટું, તો આપણે પાછા ડિગ્રી મળી ગયા છતાં પણ પછી આપણે જોબને લાયક નથી, કે આ ડિગ્રીનો ઉપયોગ નહીં થાય, કે બધું ભણીને પુષ્ટિમાર્ગી બધાય ગ્રંથનો અભ્યાસ કરીને ઘણા લોકો યમુનાજીમાં થઈ જાય તો ઘણાએ મહાપ્રભુજીમાં થઈ જાય, ઠાકોરજીને એમાંથી લુપ્ત કરી દે, જે જય શ્રી ગોકલેશ વગેરે જે કંઈ ચાલે છે પહેલેથી. પછી પાછળથી આધુનિકમાં અત્યારે વલ્લભ પંથના બધું એ થયું, એની પહેલાં તો જે શ્રી ગોકલેશ થશે ગોકુલનાથજીના વખતથી એ એવું હતું. પણ એ શું થયું છે, આ જ કારણથી થયું છે કે બધું ભણીને પણ છેલ્લે આ પ્રકારથી જો નિષ્કર્ષ આપણા હાથમાં મહાપ્રભુજી આપ્યો એના ઉપર આવી જવું જોઈએ. કૃષ્ણ સેવા સદા કાર્ય, ભણ્યા વગર પણ ઘણા લોકો જે અનન્યતાથી પોતાના ઠાકોરજીની સેવા કરતા હોય છે એને કાંઈ ખબર હોતી નથી સિદ્ધાંત શું છે, ગ્રંથ શું છે, પણ પોતાના ઘરમાં પોતાના ઠાકોરજીની સેવામાં એવા લાગેલા હોય છે કે ભાઈ અમને કંઈ ટાઈમ મળતો જ નથી, ક્યાંય જવા આવવાનો ટાઈમ નથી. એવા લોકો ઘણા છે કે એના ઘરમાં રહીને સેવા ઠાકોરજી કરે, અમને ક્યાંય ટાઈમ મળતો નથી, બીજું કાંઈ જાણતા નથી કે સિદ્ધાંત શું છે, ગ્રંથ શું છે, અનાયાસે એ. તો એ ભણ્યા કરતાં એ ઉત્તમ છે કે એ વિદ્યાનું ફલ જે છે એ પ્રાપ્ત કરી રહ્યા છે. ને આપણે ભણીને પણ જો આ નિષ્કર્ષ પર ન આવીએ, કૃષ્ણ સેવા સદા કાર્યા, શ્રી કૃષ્ણ શરણમ મમ, એ આપણે એ આચરણમાં ન મૂકી શકીએ અને આપણે કંઈક યમુનાજીમાં લાગી જઈએ,
યમુનાજીને આપણને એ યમનાષ્ટકનો પાઠ કરી રહ્યા છીએ, પણ આપણે કૃષ્ણને ભૂલીને યમુનાજી નહીં પણ કૃષ્ણ માટે, કૃષ્ણના લીલા સંબંધ માટે, અને કૃષ્ણને લીલા સંબંધ આપણને થાય, લીલા પ્રાપ્તિ થાય, કૃષ્ણને સુખરૂપ બનીએ આપણે, કૃષ્ણને આપણે, આપણને તો સુખ થાય પણ આપણાથી કંઈક કૃષ્ણને સુખ થાય, એ શ્રી યમુનાજી પાસેથી આપણે એવું માંગીએ છીએ કે આપણા કૃષ્ણને આપણે સુખી કરી શકીએ, કૃષ્ણને સુખ આપો આપી શકીએ, એટલા માટે આપણે શ્રી યમુનાજીને કરીએ છીએ. આપણે ખાલી ઠાકોરજીને પધરાવી દો, સકલ સિદ્ધિદાત્રી યમુનાજી છે. ઠાકોરજી તો હવે બધું ઐશ્વર્યામાં પધરાવીને ભૂલીને હવે એ તો એ અનિશ્વર જેવા થઈ ગયા છે. હરિરાજી જ કહે છે અનિશ્વર ઈવ, એ તો ઈશ્વર જે વગર ઈશ્વર ન હોય એવા થઈ ગયા છે. તો હવે યમુનાજીને ઐશ્વર્ય બધું યમુનાજીમાં આવ્યું, તો પછી આ યમુના પંથ આ રીતે શરૂ થાય. કરવો હોય તો આમ થાય, આચાર્યની વાણીમાંથી જ થાય, પછી પ્રમાણે ટાંકી શકાય. યમુના પંથ જો પ્રકટ કરીને પ્રમાણ ટાંકવું હોય તો હરિરાયજીની યમુનાષ્ટક ઉપરની આ ગુસાઈનજીની વિવૃત્તિ ઉપરની ટિપ્પણ એમાં આમ આજ્ઞા કરી છે હરિરાયજીએ કે બધું ઐશ્વર્ય હવે યમુનાજીમાં પધરાવી દીધું છે, ઠાકોર હવે અનિશ્વર જેવા થઈ ગયા છે, એટલે કૃષ્ણ કરતાં કેવલ યમુનાજીને ભજાય. એટલે યમુના પંથનો આખો બેઝ આખો ઉત્પન્ન થઈ ગયો, અને પ્રમાણ પણ પાછું મૂળ આચાર્યની વાણીઓમાંથી જ પ્રમાણ કાઢી શકાય. પણ વચ્ચેથી કોઈ વાક્ય લઈએ ત્યારે આવા અનર્થ થાય, કોઈ પણ ગ્રંથમાંથી એકાદ વાક્ય હાથમાં આવી જાય, હળદરના એ ગાંઠીએ ગાંધી બની જઈએ. એ ખાલી હળદરનો એક ગાંઠી હોય ને હું તો ગાંધી છું, એને લાખો ઓસડિયા છે, એમાં તારી પાસે એક જ હળદરનો ગાંઠી એક જ હાથમાં આવ્યો છે, આ તો લાખો ઓસડિયા છે. તો ગાંધી એવી રીતે ન બનાય. આમાંથી આવું એક બે વાક્ય કાઢીને આમાંથી પણ આપણે કોઈ પંથ નવો કાઢવો હોય તો કાઢી શકાય, અલગ અલગ પંથ કાઢી શકાય. એટલે આવું આપણે થતું આવ્યું છે, અને હજી પણ ઘણા પંથો વિદ્યમાન છે. હજી ઘણા બધા આપણે ત્યાં તો અહીં સૌરાષ્ટ્રમાં તો કોઈને પૂછવું ના પડે, જૂનાગઢમાં તો આપણે ત્યાં એરિયા વાઇઝ પંથ છે. ગ્રહણ આવ્યું હતું તો એ કે ભાઈ બીજા લોકો વિચાર કરતા હતા કે ભાઈ અમારે પુષ્ટિ માર્ગનું અનુસરણ કરવાનું છે, કે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીનો જે નિર્ણય હોય છે એનું અમારે અનુસરણ કરવાનું છે. ત્યાં ગ્રહણ આવ્યું તો એ 85 માંગનાથ રોડમાં લાગે, અમુક એરિયામાં ન લાગે. હવે એ કે અમારે શું કરવું, ભાઈ તમારે જે કરવું હોય કરો. એ પૂછવા અમુક લોકો કે અમારે શું કરવું મહારાજશ્રી, કે અમુક મહારાજશ્રી ના પાડી રહ્યા છે. મેં કીધું તમને ક્યાં મહારાજશ્રી માનવું એ તમારે નક્કી કરો. અમારે ત્યાં તો આવો નિર્ણય છે કે ભાઈ આટલા એરિયામાં જૂનાગઢમાં ગ્રહણ છે, આટલા એરિયામાં નથી, અક્ષાંશ રેખાંશમાં તફાવત છે. એટલે કે અમારે શું કરવું, અમારા કે અમારા શિક્ષાપત્રીમાં એમ કીધું છે કે મહાપ્રભુજી ગુસાઈનજીના માર્ગનો જે નિર્ણય હોય એ અમારે માનો, હવે તમે કયો અમારે શું કરવું. મેં કીધું અમે આમ કરીએ છીએ, એમ તમારે કરવું હોય તો કરો, અન્યથા બેય પક્ષ છે, તમે બેયમાં છૂટમાં છો. પણ અમે અત્યારે આમ કરી રહ્યા છીએ એટલે અમે આમ કહી રહ્યા છીએ. બાકી હવે મહાપ્રભુજીનો ઠેકો પછી હું એમ કહીશ કે મહાપ્રભુજીના એકમાત્ર કહેવાવાળા કે પ્રતિનિધિ આ એક જ છે, મહાપ્રભુજીના પ્રતિનિધિ એકમાત્ર જ છે કે એ કહી દે એટલે મહાપ્રભુજીનું વાક્ય થઈ ગયું. એટલે આ આ પરિસ્થિતિમાં કે અમારે શું કરવું, તમારે એમાં બે ત્રણ મત ચાલી રહ્યા છે પણ અમે તો તમને અનુસરણ કરવાની વાત છે. તો આ પ્રકારથી આપણે ત્યાં આ પંથ જ કહી શકાય, એક પ્રકારનો પોતાનો એક વાળો જ હોય એવું આપણે ત્યાં ઘણું બધું વિદ્યમાન હોય. પાછા એના પેટા પાછા, એના પેટા પાછા ભગવદીઓ, એના પાછા પંથ હોય, એના પાછા અલગ હોય કે એ બાપો કે તો માને ન કે ન માને. હવે એનું તો કોઈ નિરાકરણ નથી. મહાપ્રભુજી ગુસાઈનજી હરિરાજ બધું હોય કે નહીં, એક બાપા છે કે એ બોલે એ મહાપ્રભુજીની જ વાણી છે, એ બોલે એ મહાપ્રભુજીની વાણી, હો મહાપ્રભુજીની વાણી એ બોલે છે એમ નહીં, એ બોલે એ મહાપ્રભુજીની વાણી છે. એટલે એવા બાપા છે કે તમને એટલો બધો ભાવ થતો હોય તો હોઈ શકે કદાચ, કંઈ એની સાથે કોઈ ભાવનાને કોઈ પકડાય તો નહીં, કોઈની ભાવના નહીં, કે અમને તો એમ જ લાગે કે મહાપ્રભુજી જ બોલે છે, એ બોલે એ બધું મહાપ્રભુજી. આ પ્રકારથી આવા તો પેટા પંથોની તો કોઈ સીમા નથી, પણ એ બધું આમાંથી આ રીતે અડધું વચ્ચેથી લઈને એ આપણે ક્યારેક કોઈ પંથનું નિર્માણ બી થઈ શકે એટલી બધી શક્તિ છે કે આની અંદરથી કાંઈ એક બે વાક્ય લઈને આખો પંથ ઉત્પન્ન કરી શકીએ આપ. એટલે પૂર્વમ ગંગાયામ અન્ય સંગત એતાદશ્યાત પ્રયાસ સદસ્યતામ કિમ કા અપિ યાદ ઇતિ કાકુક્તિ યદિ યાત કમલજે યાત યત્ર તત્ર હેતુમ આહુર યદ અસ્માત સા યસત યદસ્માત સા ભગવત પત્ની ત્વા સપત્ની ભવતી તત્રાપી ભવતી પ્રિયેતિ.
इवेति भक्तानुगुणत्वम आहु हरिप्रियाणाम कलिम दोषम यति खंडयति। अट्ले हवे अहीं जे कहेवामां आव्युं छे हेतु माहुर यज्ञस्मत् यस्मात् सा भगवत पत्नीत्वात् स्वपत्नी भवति। बे भगवानी पत्नी तो छे, पत्नीत्वात् स्वपत्नी कीधुं छे, पण एनी अंदर विशेष तत्रापि भवति प्रिया। लक्ष्मीजी छे पत्नी छे, आप प्रिया छो, अने आपनी अंदर जे भक्तानुगुणत्वम अनुगुण एटले सहायक थवु, भक्तों ने जे सहायक थवानो गुण छे एनाथी आप प्रिय छो प्रभु ने। भक्तु भक्तानुगुणत्वम आहु हरिप्रियाणाम, जे हरि ने प्रिय छे एना कली एटले दोष, यति एटले खंड यति, आप हरिप्रिय कलिंदया, हरिप्रिय कलिंदया एटले हरिप्रियाणाम कलिम दोषम यति खंड यति। ये हरिप्रिय एवा भक्तोना दोषों ने जे खंडन करी नाखे, दूर करी नाखे, एवी आप हरिप्रिया छो, अटले आप ठाकुरजी ने प्रिया छो, अने वहाँ ए पत्नी छे। हवे शेरजी एना उपर पूर्वम चतुर्भिः श्लोक श्लोकैर उत्कर्ष वर्णनेन स्तुतिः कृता, अतः परम उत्कर्ष वर्णनस्य अशक्यत्व निरूपणेन सा निरूप्यत इत्यर्थः। भगवद्यानामपि भगवता भगवदीयत्व रूप परम उत्कर्षम प्रापिता नाम इत्यर्थः। भगवदीय એટલે કોણ? કે ભગવદીયત્વ રૂપ પરમોત્કર્ષ, ભગવદીયત્વ રૂપ એ પરમ ઉત્કર્ષ પ્રાપિતા નામ, જેને ભગવદીય રૂપ પરમ ઉત્કર્ષ પ્રાપ્ત થયો છે, ભગવતા ભગવદીયત્વ રૂપ પરમોત્કર્ષ, જેને ભગવાનના જ બન્યા છે, ભગવદીય રૂપ પરમોત્કર્ષ, પરમ ઉત્કર્ષ તો એ છે કે જે ભગવાનના બની ગયા છે, અને એવા ઉત્કર્ષને જે પ્રાપ્ત થયા છે એ ભગવદીયો છે। અને ચરણપદ્મજેતી ચરણજેત્યે ચરણજેત્યે તાવતેવ ચારિત્યાર્થે અપી પદ્મપદોપાદનસ્ય અયમ આશયઃ। હવે ચરણપદ્મજા કીધું, જેમ ચરણજા કીધું હોત તો એમ કરીને હરિરાયજી અર્થ કરે છે, ખાલી ચરણજા કીધું હોત તો ચાલે, કારણ ચરણમાંથી જન્મેલી, ચરણજા કહી દીધું ચાલે, પણ ચરણપદ્મ કેમ લગાડ્યું છે? એ પદ્મ શા માટે છે? એટલા માટે, આટલી બધી બારીક દ્રષ્ટિ ગમે એટલા પાઠ કરી જાય આપણને સૂજે નહીં કે ચરણજા કહે તો ચાલે, પણ ચરણપદ્મજા કહેવાથી, યથા પદ્મજો બ્રહ્મા, બ્રહ્મા જે છે એ પદ્મજા છે, પદ્મજ છે, એટલે પદ્મજો, પદ્મજ એટલે પદ્મમાંથી, કમળમાંથી જન્મ, તો બ્રહ્માજી જે છે નાભી કમળમાંથી બ્રહ્માજી જન્મ। ભગવત પ્રપંચે ક્રીડાર્થ ભગવદાજ્ઞામ ચ પ્રાપ્ય પ્રપંચમ સૃષ્ટવાન, પ્રપંચની અંદર ભગવાનની ક્રીડા, આપણો જે મત છે કે પ્રપંચની અંદર ભગવાન ક્રીડા કરે છે, ક્રીડા કરવા માટે ભગવદાજ્ઞામ ચ પ્રાપ્ય, ભગવદાજ્ઞાને પ્રાપ્તિ કરીને પ્રપંચમ સૃષ્ટવાન, પ્રપંચની એટલે જગતની રચના કરી, સ્વયં નિરપેક્ષસ્તથેયમપી સ્વગત ભગવત ચરણ રેણુભિ સેવોપયિક દેહ સંપાદનેન ભગવતો ભક્તિ માર્ગ પ્રગટનેન ઇચ્છામ અવગત્ય સ્વયં અનપેક્ષેવ ભગવત ક્રીડાર્થમ ભગવદીય જનાન સૃષ્ટવતિતિ। અને આપ જે છે જે રીતે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે, એમ આપ પણ એક સૃષ્ટિનું સર્જન કરો છો, આપ પણ એક સૃષ્ટિનું સર્જન કરો છો, જેમ પદ્મજ એ બ્રહ્માજી છે એક સૃષ્ટિનું સર્જન કરે છે, ભગવદ આજ્ઞાથી પ્રપંચની રચના કરે છે, એમ આપની પણ એક સૃષ્ટિ છે। કેવી છે? કે સ્વગત ભગવત ચરણ રેણુભિ, આપ જે સૃષ્ટિની રચના કરો છો આપની અંદર રહેલી ભગવાનના ચરણારવિંદની રેણુથી, શૈવોપયિક દેહ સંપાદનેન ભગવતો, અને આપના ચરણ, આપના જે અંદર રહેલી ભગવાનના ચરણારવિંદની જે રેણુ છે એનાથી સેવા ઉપયોગ દેહ સંપાદન કરીને ભગવતો ભક્તિ માર્ગ પ્રગટની ઈચ્છામ અવગત્ય, ભગવાનની આવા ભક્તિ માર્ગને પ્રગટ કરવાની ઈચ્છાને અવગત્ય, સ્વયં સ્વયં અનપેક્ષેવ સ્વ યમન પક સ્વયં અનપેક્ષેવ જ ભગવત ક્રીડાર્થમ ભગવદીય જનાન સૃષ્ટવતી। અને ભગવત ક્રીડાર્થમ ભગવદીય જનાન, ભગવદીય જનો જે છે એની સૃષ્ટિ કરનારી આપ છો। અત્ર બ્રહ્માવદ આજ્ઞા ભાવો અશ્યા ભગવતી સાક્ષાત સંબંધત્વેન હાર્દવિત્તયા। બ્રહ્માજીને તો સૃષ્ટિ કરવાની આજ્ઞા થઈ, યમુનાજીની આજ્ઞા થઈ છે ક્યાંય પણ?
કે તમે આવી સૃષ્ટિનું ભગવતીનું સૃષ્ટિ નિર્માણ કરો. તો એમ કે છે બ્રહ્માજીને તો આજ્ઞા દેવી પડી, પણ યમુનાજીને આજ્ઞા દેવી નથી પડી, કારણ કે હાર્દ વિત્ત છે. એ કૃષ્ણના હાર્દને જાણનારી છે એટલે આજ્ઞા ન આપી પડે, આ ઈચ્છા થવાથી જ આપ એ સિદ્ધ કરી દે છે. કૃષ્ણની અંદર ઈચ્છા થઈ કેવું નથી પડતું, બ્રહ્માજીને કેવું પડ્યું, હાર્દવિત્ત નથી. આપ તો હાર્દવિત્ત હોવાથી આપને ક્યાંય એવું નથી કેવું પડ્યું કે આવી સૃષ્ટિની રચના કરો, મારી ઈચ્છા છે રમણ કરવાની, આ ભક્તો વચ્ચે રમણ કરવાની મારી ઈચ્છા છે, એવું યમુનાજીને કેવું પડ્યું નથી. વાર્તા પ્રસંગની અંદર કૃષ્ણદાસ મેગન જે છે એ શ્રી મહાપ્રભુજી પોઢાતાને ઈચ્છા થઈ કે મુમરા આવે તો ઠાકોરજીને ભોગ ધરીએ, તો કૃષ્ણદાસ મેગન રાત્રે એ તરીને નદી પાર કરીને રાતે ને રાતે એ ખેતરમાંથી નવા કમોદ લઈ એને ભાળ ભૂંજાને એ ઉઠાવી અને એને રાતના જગાડ્યો અને એની પાસે શેકાવ્યા અને પાછા લઈને આવ્યા અને મહાપ્રભુજીની પાસે ધરી દીધા. ત્યારે મહાપ્રભુજી કીધું, મેં તો આજ્ઞા તો કરી નથી. અને કેમ? તો એ આપના અંતઃકરણ, એ અંતઃકરણની હાર્દવિત થયા એને આજ્ઞા કરવાની આવશ્યકતા નથી. નહીં હાર્દવિદો લોકે અપ્ય આજ્ઞા આજ્ઞાપ્યંતે, કોઈ હાર્દવિત હોય આપણો એને આજ્ઞા લોકમાં પણ આપવી પડતી નથી. અતિ ચતુરત્વાદ ઇતિ ભાવઃ, અતિ ચતુર હોવાથી, આપ અતિ ચતુર છે અહીં બતાવી રહ્યા છે, અતિ ચતુરત્વાદ ઇતિ ભાવઃ. અને તેનેથી ચરણ પદ્મજાત્વે નેત્યર્થ, ચરણભી નિર્દોષપૂર્ણ ગુણ ગુણમ ભક્તિરૂપમ ચ તજ્જાતત્વેના તેનાસ્યામપી તણગુણ સંગમઃ તથા ચ અન્યેષામપી સેવિનામ તથા કરણમ ઉચિતમ. કારણ ગુણા હિ કાર્યગુણાનામ આરંભકા ઇતિ ન્યાયાદ ઇતિ ભાવઃ. યયાત્વેતિ ત્વયા પુષ્ટિમાર્ગી યા સર્વાંગ સંબંધિન્યા મિલિન તો મુરીર્પો ભક્ત પ્રતિબંધ નિવર્તક સ્યાત. અત ગંગાજીને જે આપનો સંબંધ થયો એટલે પુષ્ટિમાર્ગી સર્વાંગ સંબંધિન્યા, આપ સર્વાંગ અંગ સંબંધની છો, વાં ખાલી ચરણનો સંબંધ છે, આપનો સંબંધ ગંગાજીને થયો એટલે એ પણ મુરીર્પો ભક્ત પ્રતિબંધ નિવર્તક સ્યાત. અત એવ દુઃખ હરતું પ્રિયમ ભાવુકા, એ પણ ભક્તોના દુઃખ હરનારી બની અને આપની જેમ જ પ્રભુને પ્રિય બની છે. યથા શ્રી યમુના સાક્ષાત સેવા ઉપયોગી દેહ સંપાદન સેવક સૃષ્ટિ કરના તત્તત સેવયા પ્રિયમ ભાવુકા, તથા ગંગા શ્રી યમુના સંગ અનંતરમ તદ્ગત સ્મરણ સ્મરશ્રમ જણાણ સંબંધે સાક્ષાત સેવા ઉપયોગી દેહાદિ સંપાદન પૂર્વકમ સેવક સૃષ્ટિ કરના તથા જાતા. યમુનાજીની જેમ એ પણ એ સૃષ્ટિ કરી શકે એવું સામર્થ્ય યમુનાજીના સંગમથી, જેવું ભક્તોની સૃષ્ટિ કરવાનું સામર્થ્ય જે એ એ યમુનાજીમાં છે એનો સંગમ થવાથી ગંગાજીમાં પણ આવું સામર્થ્ય આવ્યું છે. હવે બીજું મહત્વની વાત, શ્રી યમુનાયા નિજાચાર્ય પ્રાકટ્યાત પૂર્વમ એવ એવમ વિધ સ્વરૂપ અજ્ઞાના તદ અનિરૂપણાત્. એટલે કે પહેલાં આવું કોઈ ક્યાંય શાસ્ત્રમાં કેમ બતાવ્યું નથી કે યમુનાજીનો ઉત્કર્ષ ગંગાજીને બે સરખા જ કરાયા છે? શાસ્ત્રમાં તો બધી જગ્યાએ ગંગા યમુનાનો સાથે જ ઉલ્લેખ છે, પણ મહાપ્રભુજી જે આ બતાવી રહ્યા છે યમુનાજીનો ઉત્કર્ષ ગંગાજીથી કરતાં આટલો અધિક બતાવી રહ્યા છે, તો શાસ્ત્રમાં ગંગાજી અને યમુનાજી સાથે જ છે. જેમ આપણે શંકરાચાર્યનું લીધું કે જાહ્નવી સંગીની સિંધુ ગતે, આપ તો જાહ્નવીની સંગીની છો, જાહ્નવી ને આપ બધા એક સંગીની, એવું બધા જ બતાવતા આવ્યા છે. ગંગા અને યમુના ગર્ગ સંહિતામાં પણ આવ્યા છે, ગંગા યમુનાનો એક સાથે બે પ્રવાહ એ એ એક સાથે આવ્યો અને પછી બે ભાગમાં વિભાજિત થયો, પછી ગંગા અને યમુના બે ભાગમાં વિભાજિત થયા, એવું ગર્ગ સંહિતામાં આખું વર્ણન છે. ત્યાં પણ ગંગા યમુનાની પણ આપે જે ઉત્કર્ષ બતાવ્યો છે કે ભગવત સેવોપયોગ દેહનું નિર્માણ કરવું, એના કલી એ દેહો જે છે નિવારણ કરવું, ભગવાનને પ્રિય બનાવવું, એ બધા એ ધર્મો કેમ ક્યાંય શાસ્ત્રમાં પ્રસિદ્ધ નથી? મહાપ્રભુજીને જ કેમ એ જ્ઞાત છે? અતો અયમેવ ઉત્કર્ષ એતત સંગ અનંતરમ ભાવિ મંતવ્ય ઇતિ ભાવ. એટલે શ્રી યમુનાયા નિજાચાર્ય પ્રાકટ્યાત એવ પૂર્વમ એવમ વિધ સ્વરૂપ અજ્ઞાના તત્ અનિરૂપણાત, મહાપ્રભુજીના પ્રાકટ્ય પહેલાં કોઈને આ લીલા સંબંધી રહસ્ય જે છે એનું જ્ઞાન ન હોવાથી શાસ્ત્રમાં એનું ક્યાંય પણ નિરૂપણ જોવા મળતું નથી. કેવલ એના એ કૃષ્ણ હાર્દવિત્ત કેવળ શ્રી મહાપ્રભુજી છે.
કૃષ્ણ હાર્દવિત્ત છે મહાપ્રભુ જે, એના સિવાય આ લીલા રહસ્ય છે કોઈને જ્ઞાત નથી. પાછું જ આવે છે લોક વેદ એ અપ્રસિદ્ધ પુરુષોત્તમ, અને એના આશ્યરૂપ શ્રી મહાપ્રભુજી છે. કૃપાવલોકન પટુર યસ્માદતો હમ મોદા, એ શ્રી મહાપ્રભુજી હોવાથી બીજા શાસ્ત્રમાં એનું વર્ણન કે બીજે ક્યાંય પણ પહેલાં આવું સાંભળ્યું નથી, કારણ કે શ્રી મહાપ્રભુજીને જ આ રહસ્યનો ખ્યાલ છે. એટલે સ્વસંબંધેન સ્વસમાન ગુણ સંપાદિક સંપાદિકયેત્યર્થ ભગવત. હવે ભગવત પત્નિત્વાદિતી, પત્નિત્વાદેવ સ્વપત્નિત્વમ નતુ પુષ્ટિ માર્ગ લીલા સંબંધિત્વમ ભક્તાનું ગુણત્વાદી ગુણૈરિત્યર્થ. એ લક્ષ્મીજીને સ્વપત્ની કીધા છે, પણ જે લીલામાં ભક્તોને જે સહાયક થવાનો જે ગુણ છે એ એના કારણે બેની ગુણની સમાનતાને કારણે કહેવામાં આવ્યું નથી, હોદ્દાની સમાનતા છે, ગુણોની સમાનતા નથી. બેનો હોદ્દો સમાન બતાવ્યો સપત્ની, પણ બેના ગુણો જે છે એકબીજાથી વિરોધી જ હોય. સપત્ની ગુણસ્તુ હરિપ્રિય પદેનૈવ સિદ્ધ ઇતિ ભાવઃ. અને મનસી મેષ દાસ્યતામ મૂલે મનસો ભાવાધિષ્ઠાનત્વેન તત્ર પૂર્વોક્ત ધર્મવત્યાઃ તતસ્થિતો ભાવસ્યાપી નિર્દોષપૂર્ણ ગણત્વમ સેત્સ્યતિ ઇતિ ભાવઃ. એટલે મેં આ વાત કરી દીધી કે મન જે અધિષ્ઠાન છે ભાવોનું, એટલે મનસી મેં સદા સ્થિયતામ. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમ અત્યદ્ભુતમ ન જાતુ યમ જાતના ભવતી તે પયપાનત યમોપી ભગ્ની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવના તવરે યથા ગોપિકા. હવે અહીં જે કહેવામાં આવ્યું છે એતાદશ્યામ, શ્રી ગુસાઈ જે આજ્ઞા કરે છે કે એતાદશ્યામ ત્વયી નમનાતિરિક્તમ વક્તુમ ન શક્યમ ઇતિ આસેન આહુ નમોસ્તુ ઇતિ. કઈ પ્રકારથી નમનાતિરિક્તમ વક્તુમ ન શક્યમ, નમનથી અતિરિક્ત બીજું કાંઈ કહી શકાય કેવી છો આપ? જે આગળ વર્ણન કરી દીધું છે ગંગાજીની અને લક્ષ્મીજી કરતાં પણ આપનો ઉત્કર્ષ અધિક છે. એતાદશ્યામ ત્વયી, આવી જો આપ છો તો એનું નમનાતિરિક્તમ વક્તુમ ન શક્યમ ઇતિ આશેન આહુ નમોસ્તુ ઇતિ. અસ્તુપદેન એ પ્રાર્થના એ કરવામાં આવી છે, એ પ્રાર્થના જે છે એ અસ્તુપદથી કહેવામાં આવે છે, કારણ કે ત્વયી નમનમ એવ દુર્લભમ ઇતિ આશયેન પ્રાર્થતે પ્રાર્થિતે. શું આજ્ઞા કરી રહ્યા છે કે અસ્તુપદ કહેવામાં આવ્યું છે, આપને નમન હો, આપને નમન પણ દુર્લભ છે. ત્વયી નમનમ એવ દુર્લભમ ઇતિ આશયેન તો પ્રાર્થ્યતે અસ્તુ ઇતિ અદ્ભુતત્વમેવ અગ્રે ઉપાદિતમ. આ જે અદ્ભુતત્વ છે એ અદ્ભુતત્વમ એવ અગ્રે ઉપાદિતમ આગળના શ્લોકમાં, હવે આ શ્લોકના આગળના પદમાં એનું જે અદ્ભુતત્વ છે એ અહીં પ્રકટ થાય છે. તો આ અહીં સુધી જ શ્રી ગુસાઈજીની વિવૃત્તિ પ્રાપ્ત છે. હવેથી જે એ વિવૃત્તિ જે છે એ શ્રી ગોકુલનાથજીએ એ પૂરી કરેલી છે શ્રી ગુસાઈજીની આજ્ઞાથી. ગુસાઈજીનો અધૂરો ગ્રંથ જે છે મહાપ્રભુજીના અધૂરાકાર એ શ્રી ગુસાઈજી દ્વારા ભાષ્ય આદિમાં થયા છે, એ શ્રી ગુસાઈજીએ પૂરા કર્યા. ગુસાઈજીનું કંઈક અધૂરું જે છે તો આપના એ શ્રી ગોકુલનાથજી અને બીજા બાલકો પણ આ રીતનો ગુણ બતાવ્યો છે, શ્રી ગોકુલનાથજી દ્વારા આ વિવૃત્તિ પૂરી થઈ છે. તો હવેથી જે આગળની જે વિવૃત્તિ જે છે અદ્ભુતત્વમ એવાગ્રે ઉપાદિતમ પછીનું જે છે બધું એ શ્રી ગોકુલનાથજીની વિવૃત્તિ છે. હશેરાયજીની ટિપ્પણી આના ઉપર, નમોસ્તુ યમને સદા તવ ચરિત્રમ અત્યદ્ભુતમ ન જાતુ યમ જાતના ભવતી તે પયપાનત. પાંચ મિનિટ પછી શરૂ કરશું. છ સાત આઠ અને નવ શ્લોક છે. અદ્ભુતત્વમેવ અગ્રે ઉપપાદિતમ. અદ્ભુતત્વ ક્યાં છે? યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાન ન જાતુ યમ યાતના ભવતિ તે પયપાનત. એટલે નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમ અત્યદ્ભુતમ, ત્યાં સુધી એ
શ્રી મુક્ષાઈજી વિવૃત્તિ કરી છે અને હવે અદ્ભુતત્વ જે છે અદ્ભુત કર્મણે જે ભગવાનને કીધા છે તો અદ્ભુત એટલે શું એ અદ્ભુતત્વ ક્યાં પ્રકટ થાય છે તો કે છે ન જાતું યમયાતના ભવતી તે પયપાનત અદ્ભુતત્વ અસાધનમ સાધનમ કરોતી ઇતિ અદ્ભુતત્વ એ છે અદ્ભુત કેને કહેવાય અસાધનને સાધન કરે અદ્ભુતત્વ અદ્ભુત એટલે અસાધનમ સાધનમ કરોતી એ અદ્ભુતતા છે કે જે સાધન નથી એને સાધન બનાવી દેવું માની લેવું એ અદ્ભુતત્વ છે તો અદ્ભુત એ કર્મવાળા જેમ ભગવાનને કીધા અસાધનમ સાધનમ કરોતી તો ભગવાન અદ્ભુત કર્મા કૃષ્ણાયાદભૂત કર્મણે નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભૂત કર્મણે રૂપનામ વિભેદેન જગત કીર્તિ યોય ઇતિ આચાર્ય નિરૂપિતત્વાત તચ્ચ ભગવાનનું અદ્ભુતત્વ કેવી રીતે છે કેવી રીતે ભગવાન અદ્ભુત કર્મા છે અસાધનમ સાધનમ કરોતી ઇતિ ઇત્યાદિ રૂપમ યથા અસાધનમ કામાદિ પ્રમેય બલ પ્રાકટ્યેન સાધનમ ભગવદ્ ભાવના હેતુત્વેન તત્ર વિષયત્વેન સ્વપ્રવેશા હવે યથા અસાધનમ અસાધન ક્યાં છે ભગવાનને પ્રાપ્ત કરવાના કે ભગવાનને ભક્તિના કોઈ સાધન જે છે એ જપ તપ તીર્થ વગેરે તો હોઈ શકે ચાલો એ તો બતાવે એવો તો બતાવેલા છે શાસ્ત્રમાં પણ કામ ક્રોધ લોભ મોહ મદ એને ભગવાન જો સાધન બનાવી શકે તો એ કેવા છે અસાધન છે કામથી કંઈ ભગવાન પ્રાપ્ત થાય દુર્ગુણોથી ભગવાન પ્રાપ્ત થાય પણ ભગવાનનું જે અદ્ભુત કર્મ જે છે અતહેવ ગોપ્ય કામાદિ ઇત્યાદિ વાક્યાની એટલે પ્રમેયબલ પ્રાકટ્ય જ્યારે ભગવાન પ્રમેયબલથી વિચાર કરે પ્રાકટ્ય પ્રમેયબલનું પ્રાકટ્ય કરાવે તો અસાધનને પણ સાધન બનાવી શકવાનું સામર્થ્ય એની અંદર છે નિસાધન હોય દુષ્ટ સાધન હોય કે એ નિસાધન હોય કે સુસાધન હોય અને નિસાધન જીવો ખાસ અને દુષ્ટ સાધન જીવો એને પણ સાધન બનાવી શકવાનું એ આપમાં સામર્થ્ય છે એટલે આપનું સામર્થ્ય એવું છે કે દુષ્ટ સાધન હોય કે એનું સાધન દુષ્ટ સાધન એવો અજામિલ જેવો હોય તો પણ ભગવાનનું એવું સામર્થ્ય છે કે એને પોતે એ ગમે તે એ મુક્તિ કે ભક્તિ બધું આપી શકવાનું સામર્થ્ય ભગવાનની અંદર છે અતએવ જ્યારે વિષય છે તત્ર વિષયત્વેન સ્વપ્રવેશાત ગોપ્યુ કામાત એ કામ જે છે એનાથી કંઈ કામ એ ભગવાનની પ્રાપ્તિનું સાધન નથી એટલે આપણે બધા કામાવેશી બની જવું કામાવેશી બની જવાથી ભગવાન પ્રાપ્ત થઈ જશે તો કામ ક્યાંય ભગવાનની સાધન કેવી રીતે બન્યું કે એ કામ જે છે એ ભગવાન માટેનો હતો અને વિષયની એ વિષયની અંદર ભગવાનનો પ્રવેશ થવાથી એ સાધન બની ગયું વિષયત્વે ભગવાનમાં પ્રકટ થયા ભગવાન જે છે એ ગોપ્યુ કામાત કીધું તે કામ જે છે એની અંદર વિષયરૂપ પ્રભુ પોતે બન્યા છે યથા અસાધનમ કામાદિ પ્રમેયબલ પ્રાકટ્યેન સાધનમ ભગવદ્ ભાવના હેતુત્વેન તત્ર વિષયત્વેન સ્વપ્રવેશાત ભગવાન વિષયક એ કામ છે તો એની અંદર જે વિષયરૂપે પણ ભગવાન જ પ્રવેશ એની અંદર કરે છે એ ભગવાન માટેની વાત છે કેવલ પુષ્ટિ પુરુષોત્તમ માટેની વાત છે અને અમારા તાજી મહારાજે આની ઉપર નાટક લખીને એમાં આપે સ્પષ્ટતા કરી છે કે વૈષ્ણવાઓ એમ માનવા માંડ્યા કે કામથી જ ભગવાન પ્રાપ્ત થાય છે એટલે પુરુષ અને સ્ત્રી જે છે એનો જે કામ જે છે એ જ ભગવાન પ્રાપ્તિ કરાવી શકે એટલે એ બંનેના હૃદયમાં એકમાં રાધાજી બિરાજે છે સ્વામીજી બિરાજે છે ને એકના હૃદયમાં કૃષ્ણ બિરાજે છે એટલે કોઈ કૃષ્ણ બની જાય કોઈ સ્વામીજી બની જાય આ પ્રકારથી અમારા તાજી મહારાજ આવું છૂટ બહુ નિડરપણે અને ખુલ્લા શબ્દોમાં આજથી 60-70 વર્ષ પહેલાં હા આપે લખ્યું કે આવા પ્રકારનો ભ્રષ્ટાચાર પુષ્ટિ માર્ગમાં આવો સડો ફેલાઈ ગયો ફેલાવી દીધો કેટલાક લોકોએ અને વિષય તૃપ્તિ એને એ વિષય તૃપ્તિને જ ભગવત પ્રાપ્તિ માનવા માંડ્યા કેવળ વિષયોની તૃપ્તિ કરવી કેટલાક પાછા એવા પાછા દૈન્ય ભાવવાળા થયા કે આ દેહ જે છે ભગવાનને કામ ના આવે તો ભગવદીઓને તો કામમાં આવે પણ ભગવદીઓ આવા હોય આ તો રાખ બની જવાનો છે આ દેહ તો આવા ભાવવાળા
અને આપણે ભાવ કહીએ છીએ કે આ દેહ તો રાખ બની જવાનો છે, ભગવાનના કામમાં ના આવે તો ભગવદીયના કામમાં, ભગવદીયના કામમાં કેવી રીતે આવે? આ પ્રકારથી આ આવો જે સડો ફેલાયો છે, પણ આ તો ભગવદ વિષયક, ભગવાનની ભાવના હેતુત્વાત, ભગવદ ભાવના હેતુત્વાત ત્યાં તો ભગવાનમાં લાગેલો હતો. કોઈ પણ રીતે એનું મન ભગવાનમાં આકર્ષિત હતું, ભગવાનમાં લાગેલું હતું અને ભગવાન એના વિષય રૂપે પ્રવેશ કરેલો છે. એ વિષય રૂપે ત્યાં વિષયત્વેન સ્વપ્રવેશાત, એ વિષયત્વેન પોતાનું ત્યાં પ્રાકટ્યને થવાથી એ સાધન બન્યો છે. એ આ ઘટના જે છે એ ભગવાનની આ નિત્યલીલા વખતેની અને અવતારકાલ વખતેની ઘટના છે, કે એ પછી કોઈ વ્યક્તિનું કોઈનું આવું સામર્થ્ય નથી કે અસાધનમ સાધનમ કરી શકે. કૃષ્ણ સિવાય આ સામર્થ્ય કોઈની અંદર નથી. અદ્ભુત કર્મા શ્રી મહાપ્રભુજી કૃષ્ણને કહે છે. તો આ અતએવ ગોપ્ય કામાદિ ઇત્યાદિ વાક્યાની ઉક્તમ આચાર્યવર્યે હિ કામાંતા ચક્રતિ સ્ફુટા કામોદ્ભૂતે તથા પ્રીતિરીતિ એવમ સતી ભગવાન અસાધનમ અપી સ્વરૂપ બલેન સાધનમ કરોતી, પોતાના સ્વરૂપ બલથી એ અસાધનને પણ એ સાધન બનાવી શકે છે, એ ભગવાનનું સામર્થ્ય છે. તથા વિદ સ્વરૂપ પ્રદર્શનેન તાદ્રક ભાવજનનાત અત્ર તો ભાવના ભાવેપી અસાધનમ પહપાનમ પિપાસા હેતુકમ તથા ફલસાધકમ સાધનીકરણ ભાવે અપી ઇતિ અત્યદ્ભુતત્વમે અદ્ભુતમે ચરિતસ્ય એતિ ભાવઃ. હવે અહીંયા તો બરાબર છે કે ભગવાન જે છે એ અસાધનને સાધન બનાવે, પણ અસાધનમ પયપ્પાનમ પિપાસા હેતુકમ તથા ફલસાધકમ સાધનીકરણા ભાવે, અને કેવલ પિપાસા એને ભગવાન માટે નથી પાન કર્યું યમુનાજીનું, કોઈ સાધનને કારણે કે વાં તો ગોપીજનનું ચિત્ત તો ભગવાનમાં તો લાગેલું હતું એટલે ભગવાને પ્રવેશ કર્યો છે. પણ અહીં તો એમ કહેવામાં આવ્યું છે કે ન જાતું યમ જાત ના ભવતી તે પયપ્પાન, તો ખાલી એમને ત્રસ લાગી અને યમુનાજીનું જલ પી લીધું. ત્યાં ભગવાનના સાથે કાંઈ સંબંધ નથી, એટલે ત્યાં સાધનીકરણા ભાવે અપી અપી ઇતિ અદ્ભુત અતિ અદ્ભુતત્વમ એતત્ ચરિતસ્ય એતિ ભાવઃ. આ અતિ અદ્ભુત છે, તવ ચરિત્રમ અતિ અદ્ભુતમ એટલા માટે કીધું છે કે ભગવાન અદ્ભુત કર્મા છે, પણ વા એનું એક કામ પણ ભગવાનમાં તો કામથી પણ એ ભગવાનમાં ચિત્તવા લાગેલા હતા. પણ અહીં તો આને કાંઈ ભગવાનના સાધન કે આ એક સાધન છે કે બીજું મારાથી કાંઈ ન મળે યમુનાજીનું પાન કરી લઉં એવા કોઈ ભાવથી પણ એને નથી કર્યું, તો પછી આ યમુનાજીનું ચરિત્ર કેવું કહેવાય? અતિ અદ્ભુત ચરિત્ર કહેવાય. અતિ અદ્ભુતત્વ આ છે, તવ ચરિત્રમ અતિ અદ્ભુતમ, અદ્ભુત તો છે પણ અતિ અદ્ભુતત્વ, અતિ અદ્ભુતત્વ એ જે ખાલી પૈપાન કરવા માત્રથી અને શ્રી ગોકુલનાથજી વિવૃત્તિમાં આજ્ઞા કરે છે કે આવશ્યક દૈહિક ધર્મે પણ તત્સંબંધે મુક્તિ અધિક ભક્તિ પ્રાપ્તિ યત્ર તત્ર કા શંકા યમયાતના ભાવ ઇત્યાહુર મમાસ્તુ ઇતિ. એ આગળ જે આજ્ઞા કરશે માસ્તો સંનિધોમાં અહીંયા આનો સંદર્ભ છે કે આવશ્યક દૈહિક ધર્મે પણ તત્સંબંધે મુક્તિ અધિક ભક્તિ પ્રાપ્તિર યત્ર, જ્યાં ભગવાન દૈહિક એ સંબંધને કારણે ખાલી દેહની એક ક્ષુધા, દૈહિક ધર્મની તૃપ્તિ માટે, ખાલી ક્ષુધા નિવૃત્તિ માટે બીજું જલ પીવું એને બદલે યમુનાજીને જલ પી લીધું, તો આ કારણથી જ એ મુક્તિથી પણ અધિક ભક્તિની પ્રાપ્તિ જ્યાં થઈ શકતી હોય એવું ચરિત્ર જ્યાં યમુનાજીનું હોય, તો પછી યમયાતના જેવી તુચ્છ વસ્તુ ન થાય એમાં શું એમાં વિચિત્રતા કે આશ્ચર્ય શું લાગી રહ્યું છે એમાં? આવો ભાવ, આ પુષ્ટિભાવ આવો છે કે યમયાતના મહત્વની નથી, યમયાતના છૂટી જાય છે એ ચરિત્રને અતિ અદ્ભુત નથી કીધું, પણ ક્ષુધા પિપાસા અર્થ દૈહિક ધર્મથી પણ કોઈ યમુનાજીનું પાન કર્યું છે તો એને મુક્તિથી ભક્તિ પ્રાપ્તિ જો થઈ શકતી હોય તો પછી આમાં કઈ શંકા છે કે યમયાતના ભક્તિ પ્રાપ્તિ પછી યમયાતના આવે એ તો કોઈ શક્ય જ નથી, ન જાતું યમયાતના એમાં કોઈ આશ્ચર્ય એ ઉત્પન્ન થતું નથી. એટલે હવે નહીં પિપાસયા પાનીએ પાને કાપી તદભાવના સંભવતી, કોઈ પિપાસા માટે કોઈ જલનું પાન કરતો હોય ત્યાં આવી કોઈ ભાવના એને હોતી નથી કે મને ભગવાન પ્રાપ્ત થાય કે ભગવાનની લીલાનો હું પાત્ર બનું. તત અસાધનમેવ નનુ યમયાતના ભાવસ્તુ ભગવન નામના અપી ભવતી કો વિશેષ એત ચરિત્ર ઇતિ ચેત અત્ર આહુર જાતુ ઇતિ મૂલે. હવે આમાં શું વિચિત્ર ચરિત્ર, કાંઈ વધારે અતિ અદ્ભુત ચરિત્ર શું કે જે અતિ એટલે કે યમુનાજીમાં જ છે, બીજે ક્યાંય નથી. તો ભગવાન નામ પણ એવું છે કે અનાયાસે કોઈ ભગવાન નામ લીધું છે તો એને પણ એ
ए भक्ति के मुक्ति प्राप्त थई छे अने भगवान नाम थी ए सर्व सिद्ध थयुं छे, भक्ति पण प्राप्त थई छे, अनायासे कोई भगवान नाम लई एने पण थयुं छे। अजामिल जवानो ए प्रसंग याद छे, अनुभवे स्थित, आ कथा अनुभवमां स्थित छे। तो हवे नाम साथे भगवानुं नाम एवुं छे तो आ तो कहीं यमुनाजीमां ज आवुं चरित्र छे, अति अद्भुत। तो आ नाम लेना ભગવાનના નામમાં પણ આવું એ મહાત્મ્ય આપણે જોયું છે, તો ત્યાં પણ એના માટે હવે નામ સાથે આ યમના પાનનું કદાચિત નામાપરાધેસુ સત્સુ ગુરુ વૈમુખ્ય દુસંગ વર્જન રૂપાંગ દ્વયા ભાવે ન ફલત્યપી નામ ન તથા પ્રકૃતે। નામ જે છે એ ક્યારે ફલિત થાય કે એમાં બે એ દોષ ન હોય તો। નામની અંદર બે મહત્વના એવા એ દોષ છે, એક છે ગુરુની વિમુક્તા, ગુરુથી વિમુક્તા, અને બીજું છે દુસંગ। આ બે કારણથી નામ પણ ફલિત થતું નથી। આ બે દોષ ન હોય તો જ નામ ફલિત થાય, ગુરુથી વિમુખ ન હોય, ગુરુથી એ વિમુખ ન હોય અને દુસંગ એ ન હોય તો નામ ફલિત થાય, પણ આ બે હોય તો નામ એ ફલિત થતું નથી। હવે અતિ અદ્ભુત ચરિત્ર કેવી રીતે છે એનું આ નિરૂપણ છે। ગુરુ વૈમુખ્ય દુસંગ વર્જન રૂપાંગ દ્વયા ભાવે ન ફલત્યપી નામ, નામાપરાધ કહેવાય છે આને, ન તથા પ્રકૃતે પણ। અહીં આવા ગુરુ વૈમુખ્ય આદિ જે દુસંગ આદિ દોષ ન હોય તો જ એમ યાતના નહીં થાય કે તો જ એને ફલ પ્રાપ્ત થશે એમના પાનનું, એવું અહીં છે નહીં। કારણ કે એમના જે અનાયાસે દૈહિક ધર્મ માટે કરી લેશે તો અહીં નામાપરાધની જેમ અહીં પણ ગુરુ વૈમુખ્ય અને દુસંગ આદિ જે દોષ જે છે એ અહીં પણ બાધા એમના પાનની અંદર એ બાધા ઉત્પન્ન કરતા એ નથી। તો નહીં પીપાસયા પાને નામ ગ્રહણ એ કિંચિત અંગમ અપેક્ષમ અતો મહાનેવ વિશેષ ઇતિ ભાવ। આ રીતે આ ખૂબ જ વિશેષ અહીં વિશેષતા યમુનાજીની આવી છે કે અહીં આવા કોઈ આ બે અંગ જો ન હોય કે આ જે દોષ ન હોય તો જ નામ ફલિત થાય, એવી રીતે અમુક આ દોષ હોય તો યમુનાજીનું જે છે એ પૈપાનનું ફલ પ્રાપ્ત ન થાય, એવું ક્યારેય બની શકે નહીં। એટલે આ અતિ મહાનેવ એ વિશેષ નનું અત્ર કોપત્તિ પયપાને યમયાતના ભાવ, પછી યમયાતના ભાવ હોય એમાં તો શું કહેવું, યમયાતના તો થાય જ નહીં પણ સાથે સાથે એને ભક્તિ પ્રાપ્ત પણ થઈ જાય યમુનાજીના અનાયાસે આ રીતે સંબંધથી। લૌકિકેન તેન અદષ્ટજન્નાત નાપી દષ્ટ દ્વારા સંભવાત નહીં પીપાસા હેતુક પયપાનસ્ય યમયાતના ભાવ હેતુત્વમ ક્વચિદપિ લોકે સિદ્ધમ મિત્યાશંક્યામ આહુ અયમ યમોપિતિ મૂલે યમના હિ યમ ભગિની। હવે લૌકિક કે આવું તો કંઈ પીપાસા હેતુ પાનસ્ય યમયાતના ભાવ હેતુત્વમ ક્વચિદપિ લોકે સિદ્ધ મિત્યાશંક્યા, લોકમાં તો આવું ક્યાંય સિદ્ધ નથી કે યમનાજીનું આ રીતે પાન કરવાથી પણ કોઈને એ યમયાતનાનો ભાવ થશે। તો યમયાતના ભાવ માટે એક લૌકિક ઉક્તિ, એક લૌકિક યુક્તિ આપવામાં આવે છે કે લૌકિકમાં કેવી રીતે લૌકિક યુક્તિથી જો સાબિત કરવું હોય કે ભાઈ યમયાતના વિશે, ભાઈ ભક્તિની વાત નથી ત્યાં, યમયાતના ભાવ તો કેવી રીતે થાય છે કે યમોપી ભગિની સુતાન કથમોહાંતિ દુષ્ટાનપી, ગમે એવો એ દુષ્ટ હોય પણ ભગિનીનો પુત્ર, એમાંય નાની બહેનનો પુત્ર, નાની બહેનમાં વહાલ વધારે હોય, મોટી બહેનમાં પૂજ્ય ભાવ હોય, નાની બહેનમાં વહાલ હોય છે અને એ બધું યમુનાનો અર્થ એ છે કે એ યમની નાની બહેન, અને જે એનું પાન કરે પયપાન, પય એટલે જલ પણ થાય ને પય એટલે દૂધ પણ થાય, જેમ માતાના દૂધનું પાન કરવાથી પુત્ર બનાવે છે એમ યમુનાજીના જલનું પાન કરવાથી એ જે યમુનાજીનું એ પાન કરે એના પુત્ર બની જાય, યમુનાજીનું જે કંઈ પણ પાન કરશે એના પુત્ર બની જાય છે। આપણે બધા યમના પુત્ર જ છીએ, ચોવા લોકો એમ કહે છે કે અમે યમના પુત્ર હે, અમે હમ યમના પુત્ર હે, પણ આપણે બધા મહાપુરુષ આપણે બધાને યમના પુત્ર જ કહે, આપણે બધા યમનાજીના પુત્ર છીએ, એ ચોવા લોકો એમ કહે અમે જ છીએ, યમના પુત્ર તો અમે જ છીએ, યમના પુત્ર। એટલે
यमुना पुत्र कौन है कि जो एक बार पण यमुनाजी नु पान करी ले ए यमुनाजी ना बधा पुत्र बनी जाए। एटली बधी श्री यमुनाजी मां जे अद्भुत तत्व एटलू बधु छे कि अनायासे कोई पान क्षुधा पिपाशा नी ए पिपाशा नी तृप्ति माटे करे तो पिपाशा नी तृप्ति माटे करेलू पान पण एने फलरूप छे। एनु युक्ति आपवामां आवे छे, लौकिक युक्ति छे, नजात यम यातना। अने आपणे त्यां एम कहेवाय छे, शास्त्रमां छे के नहीं, कंई शास्त्रमां तो लगभग न ज होय के एम कहेवाय छे के सौ ब्राह्मण ने एक बाणे, सो ब्राह्मण ने जमाड़ो तो एक बाणे। तो आप लौकिक एवं छे कि ब्राह्मण ने हवे जो पाछो एक ब्राह्मण ने मारी नाखो तो सो ब्रह्मत्या थाय, कारण के पुण्य लेवा जाओ तो भाई पापनो भागीदार बनवू ज जोईए। पुण्य पुण्य मारू एवं कोई दी शास्त्र में क्या छे नहीं कि तमे ब्राह्मण ने दान कर्यु पछी ए पैसा थी जुगार रमो तो तमे एना भागीदार छो। शास्त्र तो आपणुं एम कहे छे, धर्मशास्त्र, के पुण्य लेवा जाओ छो पण पापना भागीदारे बनवू पड़े छे। अहीं तो तमे कोई दान आपीने छटकी न सको, પણ કે કોઈને તમે દાન અપ એવા પાત્ર વગરના દાન આપ્યું તેને જે ઉપયોગ કર્યો તમે ભાગીદાર છો। એવી જ રીતે તમે આ જ કે સો એકને જમાડી દો, એક ભાણેજને તમે એમ કહો સો બ્રાહ્મણનું પુણ્ય મળી જાય, અને કદાચ તમે આવેશમાં આવીને મારી નાખો તો કે મારો તો એ સો બ્રહ્મત્યા જેવું થાય। એટલે ગમે એવો દુષ્ટ હોય એને ઠપકો આપે ગમે એમ કરે, મારે તો નહીં કારણ કે સો બ્રહ્મત્યા લાગે, એટલે મારે તો કોઈ નાની બહેન પર જે વાલ છે એના કારણે એના પુત્ર ઉપર પણ વાલ છે, એટલે એના પુત્રને નાની બહેન છે એના પુત્રને સમજાવવાનો પ્રયત્ન કરે, એને કોઈ પણ રીતે સુધારવાનો પ્રયત્ન કરે, પણ મારે તો નહીં જ, મામો જે છે એ ક્યારેય એને મારે તો નહીં જ। ઠાકોરજીનું ચરિત્ર એ અદ્ભુત છે, મામો જ મારવા તૈયાર થયો હતો, પણ એ આસુરી આસુરી બુદ્ધિ કે એ આસુરી બુદ્ધિ છે, કેવલ પોતાનો જ વિચાર કરવો એ આસુરી બુદ્ધિ છે। એને કે બેન જે થવું એ થાય પણ હું મરવો ન જોઉં, આસુરી બુદ્ધિ એ છે, કેવલ પોતાનો જ વિચાર કરવો એ આસુરી। એટલે અહીં કંસને મામો જે છે નાની બેન છે દેવકી એના પુત્રને જ મારવા માટે તૈયાર થયો હતો। એટલે શ્રી યમનાહી યમ ભગિની સૂર્યાપત્યત્વા તત્રાપી કનિષ્ઠા યમોત્પત્યનંતરમ તદોષ પરિહારાય રવિણા પશ્ચાત ઉત્પાદિતત્વાત્. યમનાજી યમનું પહેલાં જન્મ થયો અને પછી યમના જે દોષો છે એનું નિવારણ કરવા માટે એ યમુનાનું પ્રાગટ્ય થયું છે. અતો યમ સન્માનનીયા, એટલે શ્રી યમનાજી પણ છે યમના સન્માનનીયા છે. તસ્યા પયપ્પાને તત્સુતત્વમ, તસ્યાહા શ્રી યમનાજીના પાનથી એનું તત્પુત્ર